पाकिस्तान मरीनની હરકતોને લઈને કચ્છમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ છે। આંતરરાષ્ટ્રીય જળસીમા આઈએમબીએલ નજીક સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે। ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન ખાદ્ય સામગ્રી આપતું હોવાનો ફોટો વાયરલ થયો હતો। આઈએમબીએલ પાસેથી સામગ્રી વિતરણ કરાતી હોવાનો ફોટો છે તે વાયરલ થયો હતો, ત્યારે પાકિસ્તાન મરીને ખરડાયેલી છબી સુધારવા માટે કામગીરી કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા ભરતસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે। ભરત, જણાવશો કે આઈએમબીએલ પાસે સામગ્રી વિતરણ કરાતી હતી તેવો એક ફોટો વાયરલ થયો હતો, શું અપડેટ? ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ ભારતીય આંતરરાષ્ટ્રીય જે જળસીમા એટલે કે આઈએમબીએલ નજીક પાક મરીનની છેલ્લા ઘણા સમયથી જે રીતે નાપાક હરકતોમાં વધારો થયો હતો, ભારતીય માછીમારોના અપહરણ સહિત ભારતીય માછીમારોની બોટ પર ફાયરિંગ સહિતની ઘટનાઓએ પણ સાસવારે બનતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દ્વારા એક તરફ શાંત વાતાવરણ જોવા મળી રહ્યું હતું, પરંતુ બે દિવસ પહેલા જે જખૌ આંતરરાષ્ટ્રીય જળસીમા છે આઈએમબીએલ નજીક ત્યાં કને પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી એટલે કે જે પાક મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા એક કામગીરી કાર્યવાહી કરાઈ હતી, જેમાં ભારતીય માછીમારોને મેડિકલ અને ખાદ્ય સામગ્રી વિતરણ કરાતી હોવાના ફોટો સાથેનું એક લખાણ સોશિયલ મીડિયા પર વાયરલ કરાયું હતું। ખૂબ નોંધનીય છે કે પાકિસ્તાન મરીન સિક્યોરિટીની એકાએક જે રીતે આ કામગીરીને લઈને ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી છે કે છાસવારે જે અપહરણની ઘટનાઓ બનતી હતી તેના વિપરીત ભારતીય માછીમારોને જે રીતે મદદરૂપ બનવાની એક જે ઘટના સામે આવી છે એની પાછળ પાકિસ્તાન અને પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો શું હેતુ હોઈ શકે તેને લઈને પણ હાલ ભારતીય સુરક્ષા એજન્સીઓ ખૂબ જ એલર્ટ છે અને તપાસનો વિષય છે, પરંતુ એક તરફ પોતાની જે છબી ખરડાયેલી છે તેને સુધારવા માટેનો પ્રયત્ન હાથ ધરાઈ હોય તેવા ઉલ્લેખ સાથે પાકિસ્તાન મરીનના ફોટો વાયરલ થતા સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે। જી જી ભરત, તમામ માહિતી બદલ આપનો આભાર।